વીસ જેટલા બેઝિક પોઈન્ટ વધારવામાં વાત કરીએ રેપો રેટ રિવર્સ રેપો અને બેન્ક રેટ દરેક ની અંદર ઝીરો પોઈન્ટ ટકાનો વધારો થવા પામ્યો છે અને આ રેટના કારણે દર્શક મિત્રો ક્યાંક જે હોમ લોન છે પર્સનલ લોન છે કાર લોન છે તે વધી શકે તેમ છે દર્શક મિત્રો જ્યારે વાત કરવામાં આવે તો આરબીઆઈ દ્વારા આજે આ સમીક્ષા બેઠક હતી આ બે મહિનાની અંદર આ સમીક્ષા બેઠક યોજવા પામી હતી અને આ સમીક્ષા બેઠકની અંદર આ નિર્ણય લેવા પામ્યો છે ત્યારે આ નિર્ણય લઈને જે રીતે લોન મોંઘી થશે માટે બધી જ વસ્તુઓની ચર્ચા કરવી છે કે આ રેટ વધવાનો છે તે ઉપરાંત એવી પણ માહિતી છે કે નાણાકીય વર્ષ બે હજાર અઢાર ઓગણીસની અંદર જે જીડીપી કહેવાય છે તે વૃદ્ધિ દર સાત પોઈન્ટ ચાર ટકા સુધી પહોંચશે તેવી પણ આશાઓ કરવામાં આવી છે દર્શક મિત્રો આ બધી જ ચર્ચા કરી છે અને તે માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કૈલાસદાન ગઢવી કે જેઓ કોંગ્રેસના નેતા છે અને સીએ પણ છે તે ઉપરાંત રિંકેશ શાહ કે જેઓ સીએ છે બંનેનું સ્વાગત છે સ્ટુડિયોમાં રિંકેશભાઈ સૌથી પહેલા પ્રશ્નો આપને કરવા માંગુ છું જે રીતનો આજે આ સમીક્ષા બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો રેપો રેટની અંદર વધારો થવા પામ્યો છે રિવર્સ રેપો રેટની અંદર વધારો થયો છે બેન્ક રેટની અંદર જીરો પોઈન્ટ પચીસ ટકાનો આ વધારો જોવા મળી રહ્યો છે અને કહેવાય છે કે વીસ લાખની જે રીતે હોમ લોન હોય તો તેની પર પર માસિક પર મંથ ત્રણસો એકવીસ રૂપિયા વધુ ગ્રાહકોને ચૂકવવા પડશે તો દર્શક મિત્રો જે રીતે વાત કરી કે આ ત્રણસો એકવીસ રૂપિયા ચૂકવવા પડશે તો રિંકેશભાઈ આ બધી જ વસ્તુને લઈને શું આપની ચર્ચાનો કહેવા માગું છું આ ના બિલકુલ સાચી વાત છે જેનાથી હાઉસિંગ લોન કાર લોન દરેક લોનના વ્યાજ તો વધશે જ પરંતુ તેની સામે રિવર્સ રેપો રેટ પણ વધવાથી બેન્કો એફડીના વ્યાજ પણ વધારે દેવી શક્યતા છે પરંતુ એ પણ નોંધવાલાયક છે કે આ ફાયદો જે બેન્કોને થવાનો છે તે બેન્કો કસ્ટમર સુધી પાસ ઓન કરે કે ન કરે તે પણ એક યક્ષ પ્રશ્ન છે જનરલી બેન્કોનો એવો ટ્રેન્ડ જોવામાં આવ્યો છે કે રિવર્સ રેપો રેટ વધવાથી તેઓ જે ફાયદો ડિપોઝિટનો ફાયદો પાસ ઓન કરવો જોઈએ તે કરતા નથી હોતા હા પણ એની લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડમાં ઇમ્પેક્ટ ઘણી આવશે એવો મારો અંદાજ છે અને લોનમાં તો હા બેન્કો પોતાનો પ્રોફિટ મેન્ટેન કરવા માટે લોનનો વ્યાજદર તેઓ વધારી જ નાખે છે અને જ્યારે ડિપોઝિટનો વધારવા માટે એટલા પર્સન્ટેજમાં વધારો નથી કરતા જેટલો તેઓ લોનના વ્યાજમાં વધારો કરે છે ઓકે કૈલેશભાઈ શું ક્યાં માગો છો ક્યાંક વાત કરીએ તો ઓક્ટોબર બે હજાર તેર પછી આ બીજી વખત સતત મોટો આ રેપો રેટની અંદર વધારો જોવા મળ્યો છે શું ક્યાં માંગો છો બેસિકલી અર્થવ્યવસ્થા જે છે આપણા દેશની હમણાં એ પાછલા ચાર વરસમાં એટલા બધા અર્થકૈક આંચકા સહન કર્યા છે ને એ સહન કરવાના કારણે ઇકોનોમિક એક સેટલ થવાના જે શક્યતાઓ હતી એ પ્રમાણે અપ ટુ ધ લેવલ સેટલ નથી થઈ જેના કારણે શું છે ક્યાંક ઇન્ફ્લેશન એક બાજુ આપણે શરૂઆતમાં લાગ્યું હતું કે ઇન્ફ્લેશન પાછલા છ મહિના આઠ મહિના પહેલાં ડાઉન જતો હતો હવે એ ઇન્ફ્લેશન ફોર ફોર સેવન પહોંચી ગયું ફોર પોઈન્ટ સેવન સેવન મતલબ ફોર પોઈન્ટ એઇટ ઝીરો લેવલમાં પહોંચી ગયું બરાબર હવે એ ઇન્ફ્લેશનની બીક આરબીઆઈને પણ લાગી છે કારણ કે આરબીઆઈને ખબર છે કે માનલો હું જે ઇકોનોમી જે રીતે આ ઇન્ફ્લેશન વધી રહ્યો છે અને એ ઇન્ફ્લેશન ખરે મેન્ટેન થયું અને રીતે જે ગ્રોથ રેટ મેન્ટેન થયું તો અલ્ટિમેટલી અલ્ટિમેટલી ઇકોનોમીમાં ઘણા તેમણે ટેકનિકલ ફેક્ટર આવે છે એને આરબીઆઈ ભય તો બતાવ્યો પણ આરબીઆઈ એ રીતે રિએક્ટ નથી કર્યું અગર ઇન્ફ્લેશન જેને સ્ટેટમેન્ટમાં ગવર્નરે એક વાત કરી તો ઇન્ફ્લેશનનો ઇમ્પેક્ટનો અગર કેલ્ક્યુલેશન એમના મગજમાં હોત તો રેટ ન વધારે પણ એમને રેટ વધાર્યો એટલે ક્યાંક એક બાજુ ઇન્ફ્લેશન ઇમ્પેક્ટ ઇકોનોમી પર પડી રહી છે એને સાઈડલાઈન કરીને એને કાઉન્ટ ડિસ્કાઉન્ટ કરીને વરી રેટ વધે ઇન્ફ્લેશનનો એના માટેનો બેન્ક રેટ વધારનો આયોજન છે હવે એનાથી શું થશે આપણે જાણીએ કે જે રીતે ધીમે ધીમે ખાસ કરીને બે હજાર નવ પછી જે વર્લ્ડ ઇકોનોમીમાં જે એક મોટી બે હજાર આઠ નોમાં જ ક્રાઇસિસ આવી હતી સબપ્રાઇમ ક્રાઇસિસ કહીએ છીએ સબપ્રાઇમ ક્રાઇસિસમાં ઇન્ડિયા એટલે બચી ગયું હતું કે ઇન્ડિયન માર્કેટ જે છે ઇન્ડિયન ઇકોનોમી જે છે એનામાં રિટેલ બેસિસ પર કસ્ટમર બેસ ઓછા હતા લોકો બધું પૈસા પહેલાં સેવ કરીને પછી લોન લેતા બહુ લિમિટેડ લોન લેતા હતા ધીમે ધીમે કલ્ચર અમેરિકા જો ઇન્ડિયામાં થતો જાય છે હર વસ્તુ લોન પર જતી રહે છે દસ ટકા પાંચ ટકા ડાઉનલોડ પેન્ટ કરીને પછી લોન પર જતી રહે છે એટલે જેના કારણે ફાઇનાન્શિયલ માર્કેટમાં ઓપોર્ચ્યુનિટી વધી છે એ ઓપોર્ચ્યુનિટી ગેઇન કરવા માટે મને લાગે છે કે આરબીઆઈ જે છે એ બેંકોને એક ઓપોર્ચ્યુનિટી આવે એના પાછળનો મૂળ મુદ્દે જે મને સમજણમાં આવે છે કે ઇન્ફ્લેશનના ભય હોવા છતાં રેટ વધારવાનું કારણ આ બેન્કોને જે ફાઇનાન્શિયલ પોઝિશન ખરાબ થઈ છે એ ફાઇનાન્શિયલ પોઝિશન ક્યાંક ઉગારવા માટે એને સપોર્ટ આપવા માટે આ લેવામાં આવ્યો છે ઓકે રિકેશભાઈ શું કહેવા માગું છું ક્યાંક આ ફાઇનાન્શિયલ કન્ડિશન બેંકની સુધારવા માટે આ રેપો રેટ વધારવામાં આવ્યો છે પરંતુ ક્યાંક જે સામાન્ય માણસ છે જે સામાન્ય માણસ છે જે લોન ભરવાળી વ્યક્તિ છે તેમનું ક્યાંક જે આખું ગણિત છે તે ક્યાંક ખોરવાશે અને આ રેટ વધવાને કારણે લોનના ના અંદર પણ તેને વધારે ઈ એમ આઈ પે કરવાનો થશે શું માગું છું આ બે વસ્તુથી આપણે અંદાજ લઈ શકીએ પોઝિટિવ આપણે જોવું હોય તો આપણે એ રીતે જોઈ શકીએ કે જે સિનિયર સિટીઝનને ભય હતો કે અમે જ્યારે પ્લાનિંગ કર્યું હતું અમારા રિટાયરમેન્ટ વખતનું અને એ જે ફંડ સાઈડમાં મૂક્યું હતું પરંતુ વ્યાજ દર ઘટી જવાથી અમને એ પ્રમાણેનું એનો બેનિફિટ નથી મળતો તો આ જે વ્યાજ વધવાથી તેમને એફડીના દરોમાં જો બેન્કો વધારો આપે તો એ બેનિફિટ એમને મળી શકે તો સારા સમાચાર સિનિયર સિટીઝન માટે એક તરફી કહી શકાય પરંતુ જે ઇન્ડિયાનું મેજોરિટી ક્રાઉડ યુથ છે જે લોન લઈને પોતાનું પોતાનો બિઝનેસ કરી રહી છે કે પોતાનો કાર કે પોતાની હાઉસિંગ લોન રીપે કરી રહી છે તેની ઇમિડિયેટ ઇફેક્ટ લોન ઉપર આવશે જે લોકોએ ફ્લેક્સી લોન લીધેલી છે ફિક્સ રેટ ઉપર નથી લીધેલી એનો એનો રેટ તરત જ ચેન્જ થશે અને એમનો યસ પોકેટ સાઇઝમાં તેનો ઇન્સ્ટોલમેન્ટ અને વ્યાજમાં ફરક પડશે પણ જો આપણે બે વ્યૂ પોઈન્ટથી જોવામાં આવે તો ઇન એન્ડ આઉટ છે જો એફડીના ડરો બેંક વધારે તો તેનો ફાયદો કસ્ટમરને મળી શકે પણ કંડિશન અપ્લાય બેન્કોએ વધારવો પડે જી કૈલાશભાઈ જે રીતે વાત કરી કે ક્યાંક નેગેટિવ અને પોઝિટિવ પણ છે તો જે રીતે પોઝિટિવ પાસાની તમે વાત કરી પરંતુ ક્યાંક બેંક એ રેટ આરબીઆઈ થ્રુ મળતા હોય છે પરંતુ તે કસ્ટમર સુધી નથી પહોંચતા હોતા પાછલા ફેરાના જો રેટનો બેનિફિટ જે હાઉસિંગ લોનને બધેમાં આપવાની વાત હતી એ હજુ ઘણા બધા બેંકોએ એને પાસ ઓન નથી કરી અને એનો ઇમ્પેક્ટ હજી ઇકોનોમી પર છે બીજી વસ્તુ કે આ બધા આ બધા સ્ટેટમેન્ટ શું આપણે આઇડેન્ટિફાઈ કરે છે શું આરબીઆઈનું કંટ્રોલ બેન્કો ઉપર નથી જે ખરા અર્થમાં રેગ્યુલેટિંગ ઓથોરિટી છે કે એક સારો આ જ ડિક્લેરેશન માનલો થયો કે લો કે ડિપોઝિટ ઉપર પોઈન્ટ ટુ ફાઇવ રેટ વધે ઇન્ટરેસ્ટ વધારે આપવામાં આવે સિનિયર સિટીઝનને પણ આ બેન્કો ઇમ્પ્લિમેન્ટ ક્યારે કરશે એટલે ક્યાંક જે આરબીઆઈનો કંટ્રોલ ઓછો થઈ રહ્યો છે બેન્કો ઉપર જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ આ રેગ્યુલેટરિંગ ઓથોરિટી છે નિયમન કરે છે કાનૂન બનાવે છે પણ એને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે જે ફોર્સ જોઈએ જે ધોકો જોઈએ આપણે દેશી ભાષામાં કહીએ એ અસરકારક નથી કરતો જેના કારણે આ પરિસ્થિતિ બગડી તો મને નાનો એક્ઝામ્પલ આપો કે હવે જે આ રેટ ચેન્જ થઈ રહ્યા છે હવે તમને એક નવી જે બહુ ટેકનિકલ વસ્તુ કહો છો જેનો બહુ ટૂંક સમય ભારતના ઇકોનોમીને ફેસ કરવું પડશે આ વર્લ્ડના બે ટોપ ડેલી છે એમાં બહુ કોલમ બની આપણે બહુ સારા આવેલા છે કે જે રીતે ટ્રેડ વોર ચાલુ થશે ચાઇના અને અમેરિકાના વેચમાં અને એનો ઇમ્પેક્ટ યુરોપિયન કન્ટ્રી અને ઇન્ડિયન એશિયા કન્ટ્રી ઉપર જે પડી રહ્યો છે એની અસર એવું થશે કે અલ્ટિમેટલી ઇન્ડિયન ઇકોનોમી રોજ અપડાઉન ફેસ કરશે કારણ કે જે રીતે ટ્રેડ વોરના કારણે ચાઇના અને અમેરિકાનો વોર છે હવે ચાઇના આપણે પ્રેફરન્સ આપવાની કોશિશ કરી રહ્યો છે ક્યાંક અમેરિકા આપણે પ્રેફરન્સ આપવાની કોશિશ કરી રહ્યો છે પણ અલ્ટિમેટલી બે પોતાના પ્રોફિટ માટે આપણે પ્રેફરન્સ આપશે હવે અમેરિકાના ચાઇનાના આપણો જે ટ્રેડ બેલેન્સ ઓફ ટ્રેડ છે એ બહુ નેગેટિવ છે આપણે ટ્વેન્ટી રૂપીઝ જો સપ્લાય કરી છે ને સામે એટી રૂપી આપણે ત્યાં મોકલે છે તો સો થઈ રહ્યો છે આપણો ટ્રેડનો ટોટલ એટલે ખરા અર્થમાં આ પરિસ્થિતિમાં આપણી પોતાની પોલિસી મક્કમતાથી લઈને અને જે કોઈ નિર્ણય લઈને ઇમ્પ્લિમેન્ટ કરાવીને લોકોને જ્યાં ફાયદો થાય ફાયદો થાય છે એ ફાયદોને ઇમ્પ્લિમેન્ટ કરાવવો પડશે તો જ આ બેંકો જ્યારે રેટ વધારવાનો હોય ને તો બહુ ફાસ્ટ વધારે છે જ્યારે ઘટાડવાનો હોય ને તો એ કેર નથી લેતી એટલે ખરા અર્થમાં જે એક જમાદાર જેને કે જમાદારની સત્તા આપણે આરબીઆઈને સોંપેલી છે એ જમાદારની સત્તા પ્રોપરલી પૂરું કરવું પડશે અને કંટ્રોલ કરશે બેન્કોને તાકી સામાન્ય વર્ગને નાના માણસોને પણ ફાયદો થાય ઓકે રિંકેશભાઈ જે રીતે વાત કરવામાં આવે કે નાણાકીય વર્ષ બે હજાર અઢાર ઓગણીસની અંદર જીડીપી વૃદ્ધિ વધશે અને ચાર સાત પોઈન્ટ ચાર ટકા સુધી પહોંચશે અને એ ક્યાંક એડવાન્ટેજ વાળું પાસું સામે આવશે અને આ કદાચ રિપોર્ટ એટનું કદાચ એડવાન્ટેજ હોઈ શકે કે શું શું તે વિશે જીડીપી ઉપર રેપોરેટની અસર તો થોડીક જ પડશે કારણ કે બીજો ગ્રોથના ફેક્ટર્સ પર ઘણા અસર થશે પણ હા જેમ ગઢવી સાહેબે કીધું એ રીતે હું એક વાત સાથે ખૂબ જ સમજ છું કે બેન્કોની જે ખરાબ બેલેન્સ શીટ જે છે એનપીએ છે જે લોસ થયેલો છે જે એ લોકોએ ક્વાર્ટરલી બુક કર્યો છે અને એના કારણે તમે જોશો કે જે બેન્કનો સેન્સેક્સ છે એ પણ ઘણો નીચો થયો હતો હોય છે એ જે ક્લીન કરવા માટે આ રેપો રેટ ખૂબ જ સહાયતા મળશે કારણ કે બેન્કો પોતાની ટ્રેડિશન પ્રમાણે પોતાની આદત પ્રમાણે લોનના વ્યાજો વધારશે ડિપોઝિટના વ્યાજો નહીં વધારે જેના કારણે એ લોકોની બેલેન્સ શીટ ઉપર એમની આવક પ્રોફિટ એન્ડ લોસ ઉપર તેમની વ્યાજની આવકનો વધારો સારામાં સારો થશે એવું અપેક્ષિત છે અગેન કન્ડિશન એ છે કારણ કે તે લોકોએ મોટી લોનો ખાસી વાઇપ ઓફ કરના કે જે હાઉસિંગ લોનો જે સ્મોલ સેગમેન્ટ લોન કહેવાય એના વ્યાજની આવક વધવાની જેમાં એનપીનો રેટ પણ ઘણો ઓછો હોય છે અને એના કારણે એ લોકોની ઓવરઓલ પીએ પીએનએલ આપણે જોઈએ તો તેમાં વ્યાજનો વધારો સંભવિત છે અને એ પોઝિટિવિટી થઈ શકે ઓકે કૈલાશભાઈ આપણે જે રીતે વાત કરીએ છીએ કે ક્યાંક હજુ પણ લોકોને ખ્યાલ નથી આવતો કે રેપો રેટ શું છે રિવર્સ રેપો રેટ શું છે બેંક રેટ શું છે તો આપ શું છોટ વિશે છ પોઈન્ટ પચાસ થી છ પોઈન્ટ પંચોતેર તો ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ વાત કરીએ આરબીઆઈ ની વાત કરીએ બેંકની વાત કરીએ અને કસ્ટમર્સની વાત કરીએ તો ત્રણેય જગ્યાએ કઈ રીતનો ફેરફાર પડતો હોય છે શું ક્યાં માંગુ છો આપતી વિશે એકદમ સિમ્પલ ભાષામાં આપણે સમજવું હોય તો રેપો રેટ રિવર્સ રેપો રેટ અને બેન્ક રેટ આ ત્રણ કાઉન્ટર છે આપણે જે આરબીઆઈ જે મેઇન પેરેન્ટ બોડી કહેવાય આરબીઆઈ જ્યારે બેન્કોને જે પૈસા આપે છે એનો જ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એને રેપો રેટ કહેવાય એ જ ને અગર જરૂરત પડે અને પૈસા વધી જાય ને રિવર્સ કરીને આરબીઆઈને પોતાનો વ્યાજ લેવા માટે ડિપોઝિટ મૂકવા માટે મૂકે તો એને રિવર્સ રેપો રેટ કહેવાય અને એ બેન્ક જ્યારે એના પૈસા લોન આપતી હોય કસ્ટમરને આપતી હોય તો એને બેન્ક રેટ કહેવાય હવે મુદ્દો એ છે કે બેન્ક રેટ અને આ બધાના અસર કયા રીતે બેન્ક રેટમાં કોઈ પણ વધારો મોંઘવારી વધારે છે લોન જેણે લીધું છે બધાના લોન વધે છે નવા લોન લેવામાં પણ વ્યાજ વધે છે એટલે એ બધાના કારણે અલ્ટીમેટલી ઇકોનોમીમાં ઇન્ફ્લેશન વધે છે ઇકોનોમીમાં મોંઘવારી વધે છે અને એના અસરથી લોકોના જીવન જરૂરિયાત પર નેગેટિવ અસર થાય છે એમના બજેટ ખોળવાઈ જાય છે પછી કેણે કેટલી લોન લીધી એના ઉપર ડિપેન્ડ કરે છે બીજી વાત રહી કે લો કે રેપો રેટ રિવર્સ ડિપોઝિશન આવે તેવા કેસમાં બેંકને જે આરબીઆઈમાં પૈસા ડિપોઝિટ મૂકે છે સિક્યુરિટીની બધી મૂકે છે એના જે રિટર્ન લેવાના પૈસા હોય કે બેંક પાસે ઘણા બધા પૈસા વધી જાય કે બેંકને એક બેલેન્સ સિસ્ટમમાં ચાલુ પડે એક લિમિટથી વધારે માન લો માનલો એને ડિપોઝિટ તોય ખોટું એક લિમિટથી વધારે લોન આપે તોય ખોટું બેલેન્સ કરવા માટે સમય પર એ લોકો જે છે એ પૈસા ને આપે છે ત્યારે એવા કેસે બેંકનો આવક વધે છે પણ અલ્ટિમેટલી ઇકોનોમીને ફાયદો નથી થતો અને આરબીઆઈ જે છે આરબીઆઈ તો આ ધંધો કરવા બેઠી જ નથી પણ આરબીઆઈ રેગ્યુલેટરી બોડી હોના કારણે કંટ્રોલ કરવા પાણે ઘણા બધા રેપો રેટ પ્રમાણે કે માન લો બેંકોને પૈસા ખૂટ્યા હમણાં જેમ બેંકોની પોઝિશન ખરાબ છે આ જે પૈસા પંપિંગ કરાય કે આરબીઆઈ થ્રુ પમ્પિંગ કરવામાં આવે છે એસી કરોડ રૂપિયા એક લાખ દસ કરોડની વાત આવી એના થ્રુ પમ્પિંગ કરવામાં આવે એ રેટ જે છે એ જે રેપો રેટ પ્રમાણે ચાલે છે પણ આ બધાના અંદરમાં અલ્ટિમેટલી બેંકના પચીસ પચાસ અધિકારી યા બે હજાર અધિકારીઓ જોઈ લો પણ એને અસર અસર કરીને તમામ મારે સામાન્ય માણસોને થાય છે એટલે આપણા માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે બેંક રેટ છે જ્યારે બેંક રેટ વધે છે ત્યારે સમસ્ત બધા લોકોને અસર થાય છે વાત તમે જીડીપી ની કરતા હતા જીડીપી જીડીપીનો ગ્રોથ રેટ પાછલા ચાર વર્ષમાં તમે જુઓ ને તો સિક્સ પોઈન્ટ ટુ સુધી એકચ્યુઅલી વેચમાં ફાઇવ પોઈન્ટ નાઇન પર જતો રહેતો અને હવે સેવન પોઈન્ટ ફોર એવું ઇસ્ટિમેટ બતાવે છે આરબીઆઈના એસ્ટિમેટ પ્રમાણે વર્લ્ડના ઘણા બધા ઇકોનોમિસ્ટે ઇકોનોમિસ્ટ સેવન ટુ સેવન પોઈન્ટ સેવન ફોરનો આજુજુબાજુ ઇન્ડિયન ઇકોનોમીનો ગ્રોથ રેટ બતાવે છે પણ આપણે એક રૂપ તમને થોડો સમય આપવાથી બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કરું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી જે દેશના પ્રધાનમંત્રી બન્યા ને ત્યારે દેશના સૌથી લકી પ્રધાનમંત્રી હતા અને હું એ સ્વીકારતો હતો કારણ કે એમને આવ્યા પછી વર્લ્ડ ઇકોનોમીમાં ક્રૂડનો ભાવ જે પેટ્રોલ ડીઝલનો ભાવ એ ડાઉન ગયો જે ઇન્ડિયન એક બહુ મોટો ભાગ ઇમ્પોર્ટમાં એનો કન્ટ્રીબ્યુશન હતો ફાયદો હતો પણ ક્યાંક આપણે આપણે પણ એ સમયે પ્રધાનમંત્રી એવી કોશિશ કરી કે ઇન્ડિયન ઇકોનોમીમાં આપણે બજેટરી ડેફિસિટ કમ કરીને એટલે એમણે એ પૈસા જે સેવિંગ થયા જે ચાર લાખ કરોડ રૂપિયા એવરેજ એક વર્ષમાં થતા હતા એને એમણે બજેટની ડેફિસિટ મેન્ટેન કરવામાં વાપર્યા એ પૈસા એમણે ઇકોનોમીમાં ડાયવર્ટ કરીને જે રોજગારી ઊભી કરવી જોઈએ જે ધંધા ઊભા થવા જોઈએ એના ઉપર ન કર્યા હવે એના કારણે એમને આશા એવી હતી એમનો વિઝન એ સમય સારો પડશે કે એફડીઆઈ આવશે ને એફડીઆઈ અહીંયા આગળ ધંધો વધારશે એમનો ટાર્ગેટ એ હતો પણ અહીંયા ઊંધું થયું કે એક બાજુ શું હતું કે બેન્કોના જે એમના વિકાસ માટે પૈસા ખર્ચ કરવા હતા એ પૈસા ખર્ચ કરી શક્યા નહીં સામે જે પૈસા અહીંયા કરી જે એફડીઆઈ આવવાની હતી એ એટલે ના આવી કે પાછલા દોઢ વર્ષથી બે વર્ષથી જોજો તમે વર્લ્ડ જે ડેવલપડ ઇકોનોમી જ્યાં ગ્રોથ પોઈન્ટ વન પોઈન્ટ વન પર્સન્ટથી માઇનસ વન પર્સન્ટ વેચમાં ચાલતું હતું એ બધું થ્રીથી ફોર પર્સન્ટમાં આવી ગયા એટલે જે પૈસા અહીંયા આવવાના હતા હવે એ ઇકોનોમી સારી થઈ ગઈ તમે જોજો પાછલા ચાર મહિનામાં ખાલી ઇન્ડિયન ઇકોનોમી ઇન્ડિયન માર્કેટમાંથી પચાસ હજાર કરોડથી વધારે રિવર્સ ગયા છે એટલે જે પૈસા આવા જોઈએ એને રિટર્ન જઈ રહ્યા છે એટલે આ બહુ બેડ સ્ટેપ છે આપણી ઇકોનોમી માટે આ બહુ સાચવા જેવો પ્રશ્ન છે રિંકેશભાઈ જે રીતે વાત કરી કે આપણે આ રેપો રેટની વાત કરી તેનાથી ક્યાંક માણસોને તો તકલીફ પડે છે જેની પાસે લોન છે મોટી મોટી તે લોકોને તકલીફ પડે છે પરંતુ જ્યારે આપણે માર્કેટની વાત કરતા હોઈએ માર્કેટની અને ઇકોનોમીની વાત કરતા હોઈએ એક વસ્તુ એવી કહેવામાં આવી હતી કે આ જે બેંક રેટ વધારવામાં આવે છે ક્યાંક સ્ટેબિલિટી બેંકની સ્ટેબિલિટી જળવાઈ રહે તેના માટે આ રેપો રેટ વધારવામાં આવ્યો છે કે જેને કારણે જે અર્થતંત્ર છે જે માર્કેટ છે એની પર વધારે પડતો ઇફેક્ટ ના પડે કે તેની અંદર ઇન્ફ્લેશન આવવાના ચાન્સીસ ના પડે શું કહેવા માંગો છો તે વિષય આ ના ઇન્ફ્લેશન ઉપર તો આમાં અસર થવાના ચાન્સીસ ઘણા છે જ એવું નથી કે નથી પણ અગેન એ એ બેંક ઉપર ડિપેન્ડ છે કે એ કેટલું ડાયજેસ્ટ કરીને આગળ પાસ ઓન કરે છે ઓકે હું બીજી એક વસ્તુ ખાસ આ અનુસંધાનમાં એ પણ ધ્યાન દોરવા માગીશ કે જે આપણે આપણું જે જે શેર માર્કેટ કહેવાય કે સ્ટોક એક્સચેન્જ કહેવાય કે એની જે ઇમ્પેક્ટ એમાં કહેવાય તો એ ઇમ્પેક્ટ બહુ મિનિમલ રહેશે કારણ કે આની ઇમ્પેક્ટ વધારે લિક્વિડ ફંડ ઉપર રહેશે બીજું મારે ખાસ અગત્યની ધ્યાન એ દોરવા જેવું છે કે આપણે અત્યાર સુધીમાં નોટિસ કર્યું હશે કે જ્યારે વર્ષો પહેલાં ડિમોનિટાઈઝેશન પીરિયડના પહેલાંની વાત કરું તો ત્યાં સુધી આપણું શેર માર્કેટ જે છે એ ટોટલી એફઆઈઆઈના વિડ્રો અને એફઆઈઆઈનો જે અમાઉન્ટ ઇન્ફ્લો થાય એના ઉપર અપડાઉન થતું હતું જ્યારે આજે જોવા જઈએ તો એફઆઈઆઈ વિડ્રો કરે છે તો માર્કેટ ઉપર એટલી બધી અસર થતી નથી એનું કારણ હું એવું એક ઇન્ટરપ્રિટ કરી શકું છું કે ડિમોનટાઈઝેશનના કારણે જે રૂપિયો સિસ્ટમમાં આવી ગયો અને એના કારણે એ રૂપિયો ઓટોમેટિકલી આપણા શેર બજારમાં ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી જે ઇન્વેસ્ટ થવા માંડ્યો એના કારણે જે ઇમ્પેક્ટ આવી જોઈએ જે ફોરેનરના ઇન્ફ્લો આઉટફ્લોથી શેર માર્કેટમાં ઇમ્પેક્ટ આવી જોઈએ જે ઘટવા માંડી અને લોકલ માર્કેટના પ્લસ અને માઇનસ એટલે કે પરચેસ અને સેલના કારણે જે ડોમેસ્ટિક માર્કેટ ઉપર ઇમ્પેક્ટ આવવા જોઈએ એટલે હું શોર્ટમાં એવું કહી શકું કે આપણું શેર માર્કેટ આપણે ગવર્ન કરતા થઈ ગયા આપણા શેર માર્કેટને નીચે લઈ જવા માટે આપણે આપણો રૂપિયો પાછો ખેંચે છે અને ઉપર લઈ જવા માટે આપણે આપણો રૂપિયો વધારીએ છીએ તો એના કારણે જે ફોરેનની ઇમ્પેક્ટ આપણા શેર માર્કેટ ઉપર આવતી હતી તે દિવસે દિવસે ઘટવા માંડી એ એને હું પોઝિટિવ વ્યૂ જોઈ શકું છું ઓકે શું ક્યાં માંગો છો સેમ પ્રશ્ન હું આથી સહમત છું પાછલા દોઢથી બે વર્ષમાં આ એક સારો પોઝિટિવ સિગ્નલ છે કે ઇન્ડિયન જે શેર માર્કેટ ખાસ કરે એમાં જે કેશ જે ડીડીઆઈ લોકલ ડોમેસ્ટિક 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 ઇન્વેસ્ટર જે છે એનો ઇન્વેસ્ટમેન્ટ ધીમે ધીમે સારો ખાસો થવા માંડે છે ઇવન આ પચાસ હજાર કરોડ જે એક્ઝિટ થયા એના પછી માર્કેટ ડાઉન નથી ગઈ અપ ગઈ છે પણ જોડે એક લિમિટેશન એ પણ માર્કેટ જે ઇન્ડેક્સ બેસ ચાલે છે એ લિમિટેડ જે શેર છે એ ચાલે છે બાકી તમે હું તમને નાનો એક્ઝામ્પલ આપું કે જે બેસીક એનએસસી અને બીએસસીમાં જે ઇન્ડેક્સ બેસ જે શેર છે ને એ જ 150 ને પચાસ જે એટલા જ ચાલે છે બાકી જે ઇન્ડેક્સ શેર હોય છે એ ચાલીસ ટકા પચાસ ટકા સાઠ ટકા સુધી ડાઉન છે એટલે ઇવન એના મતલબ શું છે કે આ એક આઈધર એક પ્લેયર આખો બજારને કંટ્રોલ કરી રહ્યો છે યા કોઈ કંટ્રોલ જ નથી એ પરિસ્થિતિ છે કારણ કે પ્લેયર કંટ્રોલ કરતો તો એ બીજા શેરમાં પણ રમે પણ એવું નથી થતું પણ જે વધી રહ્યા છે એ આપણે જોઈ રહ્યા છે હમણાં જો રિલાયન્સ થોડાક સમયથી વધવાનું ચાલુ થયું છે તો રિલાયન્સ બે હજાર પહોંચી જશે ક્યારે ખબર નહીં પડે ટીસીએસ આમાં આમાં બેસિકલી

એક આખા ઇકોનોમી છે અહીંયા જે શેર માર્કેટની આપણે વાત કરીએ તો એની અંદર કહેવાય પોઝિટિવ અથવા તો નેગેટિવ ક્યાં ઇમ્પેક્ટ જોવા મળશે શેર માર્કેટમાં કે આઈ ડાઉટ કારણ કે ઈક્વિટી ઓરિએન્ટેડ હોય છે જે રિલેટેડ જે બેંક ને સાથે જોડાયેલી બેંક નિફ્ટી છે એના રિલેટેડ કેવા પ્રકારના ચેન્જીસ બેંક નિફ્ટી પોઝિટિવ થવાના ચાન્સીસ છે એનું કારણ એક જ છે કારણ કે બેંકોનો પોતાનો પ્રોફિટ વધી શકે છે કારણ કે તેઓ લોનનો મે પહેલા જે મગાઉ કીધું કે લોનનો વ્યાજ એ કવર કરશે અને આપણે એની અંદર રોકવામાં ઇન્વેસ્ટ કરતા હોય છે અને બેંક સાથે જોડાયેલા હોય છે શેર હોલ્ડર્સ જે લાંબા ટાઈમ સુધી હોલ્ડ કરવા વાળા હોય તો એમને કયા પ્રકારનો ફાયદો મળી શકે કે આની અંદર ક્યાંક નુકસાન છે કારણ કે એવું કેમ આવી રહ્યું છે કે ક્યાંક લોંગ ટાઈમ પર આને ફાયદો મળી શકશે બેંકને જે છે તેની અંદર વધારે લોસ ન થઈ શકે એના માટે બેંક નિફ્ટી 100% આમાં પોઝિટિવ આવવાના ચાન્સીસ છે અને આજના માર્કેટના ઇમ્પેક્ટ પણ તમે જોઈ શકો છો બેંક નિફ્ટી ફ્યુચરમાં પોઝિટિવ પણ આવશે કારણ કે બેંકોનો પોતાનો જે ભૂતકાળ છે જે ખરાબ ભૂતકાળ આપણે કહી શકીએ એનપી નગર એ ધીમે ધીમે વાઇપ ઓફ થઈ રહ્યો છે જે ગઢવી સાહેબ વાત કરતા હતા આપણે શેર માર્કેટમાં એમાં એક વસ્તુ જરા થોડું એ પણ ધ્યાન દોરવા માંગુ છું કે વોટ હી વોઝ ટ્રાઈંગ ટુ ટેલ કે ભાઈ એ કહેતા હતા કે જે જે શેરો અમુક જ શેરો ચાલે છે એટલે લાર્જ કેપ શેરો ચાલે છે સો ટકાની વચ્ચે મિડ કેપમાં હજી પણ ઘણો આવા સ્કોપ છે કે જેમાં વધારો આવી શકે છે અને છેલ્લા ટાઈમથી સમજો કે જ્યારથી લોંગ ટર્મ કેપિટલ ગેઇન નાખ્યો છે પહેલી ફેબ્રુઆરીથી ત્યારથી જે માર્કેટ તૂટ્યું છે એમાં મિડ કેપમાં એટલો સુધારો જોવામાં નથી આવ્યો જેટલો લાર્જ કેપમાં જોવામાં આવ્યો છે તમને એક નવો ઇન્ટરેસ્ટિંગ ડેટા આપીશ કે ટોટલ છે ને છન્નું લાખ ઓટો લોન છે એક એક કરોડ પંચાણું લાખ કન્ઝ્યુમર ડ્યુરેબલ લોન છે બત્રીસ લાખ ત્રણ ત્રણસો ત્રણ કરોડને બત્રીસ લાખ ક્રેડિટ કાર્ડ છે બાર કરોડ બાર લાખ હાઉસિંગ લોન છે અને એક એક ઓગણચાલીસ લાખ પર્સનલ લોન છે અને ચૌદ લાખ જેવા લોન અગેન્સ્ટ પ્રોપર્ટી આ આટલો હાલનો ઇન્ડિયન જે કન્ઝ્યુમર માર્કેટ છે ને બેન્કિંગ માર્કેટ ત્યાં બેંકે ફાઇનાન્સ આપેલું આ માર્કેટ છે આટલામાં લો પચીસ પૈસાનો પણ ફરક પડે તો અલ્ટીમેટલી બેંક ને ફાયદો થાય લોકોને નહીં એટલે મેં જે તમને પેલા પ્રશ્ન કર્યો ને પેલા પ્રશ્ન જવાબ આપ્યો ને કે આ સરકાર દ્વારા બેંકો ની બેલેન્સ સુધારવા માટેનો એક આયોજન ન કહ્યું અને કાવતરો કહીશ કારણ કે અલ્ટિમેટલી નુકસાન કોણ લઈ જાય છે કોમન મેન એટલે આ કાવતરું છે એ 0.25% નું ભારણ સિદ્ધ પૈસા ક્યાંથી આવશે ના ના પૈસા ક્યાંથી આવશે લોકો લોકોમાંથી આવશે અને બેંક સુધરશે બેંકને પૈસા કોણ લઈ ગયો તો આલિયા માલિયા સોમાલિયા એ જ લઈ ગયા પૈસા બીજા લોકો લઈ કોણ ગયો કે વિચારી શકી કે જો ક્યાંક બેંક ધીરે ધીરે પોઝિટિવ વેમાં આગળ વધતી હોય તો એને કારણે ક્યાંક બીજા કસ્ટમર્સ ને પણ જેને લોન લઈને આગળ આવશે તો ક્યાંક આ ધના સારી વસ્તુ છે અલ્ટીમેટલી બેંક સુધરે સારી વસ્તુ છે પણ આ રીતે સુધરે એ સારી વસ્તુ નથી શું કે માંગો છો આપ ના બિલકુલ સાચી વાત છે બેન્કોમાં સુધારો થશે તો નાના ફાઇનાન્સરને આમાં આપણે એક એનાલિસિસ એવો કરવા જેવો છે કે જે લાર્જ કેપને લોન આપેલી છે જે ડિફોલ્ટનો રેશિયો વધારી શકે છે સિમ્પલ છે કે જે કરોડસ ઓફ લોન છે એ કાલ ઉઠીને એનપીએ થાય અને સ્મોલ સેગમેન્ટવાળાનો એનપીએ થાય તો બંનેમાં બેંકની બેલેન્સ શીટ ઉપર અસર પ્લસ માઇનસ ઘણી ઓછી છે જો સ્મોલ સેગમેન્ટમાં ઓછી આવે લાર્જ સેગમેન્ટમાં વધારે આવે હવે આપણે પર્ટિક્યુલર પણ એક બેન્કની વાત કરીએ તો એ બેન્કનો જો સ્મોલ સાઇઝ

પણ તે જો એ જ બેન્કો કે એવી જ બેંકો જે સ્મોલ સ્મોલ બેન્ક છે કે જે નાની બેંકો છે કે જે નાના ધિરાણો કરે છે અને મોટી બેંકોના નાના ધિરાણોમાં કદાચ ડિફોલ્ટ થાય તો પણ એની અસર તેની બેલેન્સ શીટ ઉપર કે પીએનએલ ઉપર જોવા નથી મળતી જેના કારણે ઓવરઓલ ઇમ્પેક્ટ નાના માણસને ઓછી પડે છે તો હું આરબીઆઈ ને એવું પણ એક કહી શકાય કે આરબીઆઈ જો એ વસ્તુ ઉપર સજેશન આપે કે પોર્ટફોલિયો ડિવાઈડ કરી શકે પ્રોપરલી અને એના ઉપર પ્રોપર વોચ રાખે થ્રુ ધ ઓડિટર કે ભાઈ એ લાર્જ સેગમેન્ટમાં ઓછું ધિરાણ કરે કે એ કમ્પેરેટિવલી એના અસેટની સાઇઝમાં ઓછું ધિરાણ કરે અને સ્મોલ સેગમેન્ટમાં બેંકને તો ઇન્કમ જ થવાની છે મોટો માણસ આપે કે નાનો માણસ આપે વ્યાજની તો ઇન્કમ જ થવાની જો ના માણસોમાં વ્યાજનો દર વ્યાજની આવકનો પ્લાનિંગ કરે તો અલ્ટિમેટલી બેનિફિટ નાના માણસોને થશે કારણ કે એમને પૈસા મળશે લોન દ્વારા અને બીજો ફાયદો એ થશે કે જો કાલ ઉઠીને નાનો માણસ દિવાળીઓ થાય છે ઇન્સ્ટોલમેન્ટ થાય છે તો એના કારણે બેલેન્સ શીટ ઉપર એટલી ઇમ્પેક્ટ નથી આવતી હા પણ સિક્યુરિટી પણ સાથે ઘણી એવી હા સિક્યોર્ડ હોય છે નાના માણસ જ્યારે ડરતો પણ હોય છે બેંકવાળા કદાચ ઘરે આવે માંગવા માટે તો તરત આપી દેવા માટે તૈયાર હોય જ્યારે મોટો માણસ ફ્લાઇટમાં ક્યાંય ઉડી પણ ગયો હોય એટલે આમાં નહીં નાના સિમ્પલ એક્ઝામ્પલ છે કે વિજય માલ્યા લંદનમાં બેસીને એમ કે ભારતની જેલોમાં લાઇટ ને હવા ઉજવ જેલ છે અહીંયા હવાને લાઇટ ન હોય બરાબર પણ એના કારણે ના એ પ્રત્યાપનમાં એવું એક કંડિશન એણે રાખી હોય એટલે સમજી શકે એટલે મોટા માણસ લોન લઈ જાય ને તો આવા કન્ડિશન મૂકે નાના તો કાલ ભાર જેલ ભેગા કરના ગોલો કોઈ ફરક ન પડે બેચારાને એટલે અને નાના માણસ વધારે વિજિલન્ટ હોય અને ટાઈમ સે પૈસા વધારે જાગૃત હોય એની જરૂરત ન ત્યાં લોન એ ન લે એટલે એવા પરિસ્થિતિમાં બેન્કોની પરિસ્થિતિ વધારે ન બગડે અને ખરા અર્થમાં જે ઇન્દ્રાજીએ નેશનલાઇઝેશન બેન્કોનો કર્યો હતો એ ખરા અર્થમાં એ પુરવાર થાય કઈ નાના બેંક લોકો માટે એમણે નેશનલાઇઝેશન કર્યું મોટા બેંકો માટે ત્યારે બેંક પૈસા આપતી જ હતી નાના નથી આપતી એટલે આયોજન કરવામાં આવ્યું હતું એટલે ખરા અર્થમાં દેશમાં જે હાલને બેન્કિંગ પોઝિશન ચાલી રહી છે નો ડાઉટ બહુ જ રિસ્કી પોઝિશન છે હમણાં બેંકોની પણ સામે જો જો આ રીતે સપોર્ટ મળે અને સાથે સાથે થોડું ગવર્મેન્ટને પંપિંગ કરવી પડશે પ્લસ પોલિસી મામલામાં ક્લિયર કરશે જે હમણાં મારા મિત્રે વાત કરી પ્રોપર ઓડિટ ચેનલ આ સરકાર પોતે ઓડિટર પર ભરોસો નથી કરતી ઓડિટનો ઓડિટ કરવાની વાત કરી રહી છે લેવા એવા કેનો ભરોસો કરો આ એક પ્રશ્ન ન તો આટલી કમિટેડ આપણે ત્યાં બે યા ચાર માણસો એવા છે જે પ્રોફેશનને બદનામ કરે છે એના કારણે આખા પ્રોફેશન ઉપર પ્રશ્ન ઉભો થયો છે એ ત્યારે આપણે આ જોવું પડે કે આવા લોકો આપણા પ્રોફેશનમાં પણ બેસવા જોઈએ અને એને બહાર કાઢવા જોઈએ સત્યમના કેસમાં બે ચાર ફોર્મ બ્લેકલિસ્ટેડ થઈ જે આજ સુધી જેટલા પણ ફર્મો સીએ ફર્મ કોઈ કેસમાં બદનામ થઈ જાય તો એ બધે જ ફર્મો મોટી ફર્મો છે નાની ફર્મ ક્યારે એવું કામ કરતી નથી પણ બદનામી અલ્ટીમેટલીટ કમ્પ્લીટ ને આવે છે બદનામ કરવા માટે એટલે આ બહુ જાગૃત થાય અમે સીએ લોકોને પણ એક જવાબદાર ચાર્ટર્ડ જવાબદાર ઓડિટર રીતે અમારે પણ અમારા કામના મામલામાં થોડું વિજિલન્ટ થવું પડશે ને કોઈ નાની મોટી ભૂલ થાય ને સુધારો પડશે તો આખો પ્રોફેશન બદનામ થાય એના કારણે અને આવા સમયે જ્યારે કે રેટ વધારે છે તો કન્ઝ્યુમર કોણ નાના કન્ઝ્યુમર અસર ન પડે ને મોટા કન્ઝ્યુમર નાખીને કવર કરતી હોય તો વધારે સારું છે ઓકે શું ક્યાં માગું છું રિંકેશભાઈ આપ ના બિલકુલ સાચી વાત છે ગઢવી સાહેબની મારું માત્ર એક એવું કહેવું છે કે જો જે એક્ઝિસ્ટિંગ એની ઓડિટ સિસ્ટમ છે જો આરબીઆઈ કંટ્રોલ કરવા માગતી હોય બેન્કો ઉપર તો એની ઓડિટ સિસ્ટમમાં થોડા ઘણા સુધારાની ખરેખર જરૂર છે કોન કરન્ટ ઓડિટ જે છે જે બેન્કોના ડિસ્ક્રેશન ઉપર જેની અપોઇન્ટમેન્ટ પણ બેન્કોના ડિસ્ક્રેશન ઉપર થાય છે એ ન થવી જોઈએ એ આરબીઆઈ થ્રુ જ અપોઇન્ટમેન્ટ થાય તો જેમ કીધું એમ કે નાના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એ લોકોને પ્રોપર વર્ક મળી રહે કારણ કે નાના ચાર્ટર્ડ એકાઉન્ટ આર વિલિંગ ટુ ડુ ધ વર્ક એક કામ કરવા માટે ધગસ વાળા છે તેઓ શક્તિશીલ આગળથી કામ કરી શકે છે ટેકનિકલી પણ સાઉન્ડ છે પરંતુ એક સિસ્ટમ સેટ થઈ ગયેલી હોવાના કારણે બેંકો પોતા કોન કરંટ ઓડિટનો રાઈટ સીધે સીધો મેનેજમેન્ટ પાસે છે મેનેજમેન્ટ પાસે છે આપણે જોયું પીએન ના કેસમાં કે જે બ્રાન્ચમાંથી બાર હજાર કરોડનો આવો ગફળો થયો ત્યાં કોન કરંટ ઓડિટ બેંકોના એમ્પ્લોઈ જ કરતા હતા ચાર્ટર્ડ એકાઉન્ટને નહોતો તે બહુ મોટો ઇસ્યુ છે એ લોકો ઇન્સ્ટિટ્યુટને બ્લેમ કર્યો ઇન્સ્ટિટ્યુટે જવાબમાં રિસર્ચ કરીને કીધું કે એમાં કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટને અપોઇન્ટ જ નતો કર્યો તો પછી કેવી રીતે પ્રશ્ન થાય

sure